मित्रों आप सबनो हार्दिक स्वागत है अमरी यूट्यूब चैनल अतुल चावड़ा एज्युकेशन में। आज आप चर्चा करवाना है आवकवेरा विषय, जेमां एकम पहलो आवकवेरा अधिनियम 1961 अने मूलभूत तत्वों विषय अपने आज चर्चा करवाना है। तेनी रूपरेखा में आप शूँ जोशू तो सौ प्रथम अपने आवकवेरा अधिनियम 1961 अने मूलभूत तत्वों विषय जोशू, त्यार पछी आपणे कायदानो परिचय में जोशू, त्यार पछी मूलभूत ख्याल अने एना पछी आपणे व्यक्ति, करदाता, कंपनी नी आवक, डिविडन, खेती नी आवक अने त्यार पछी आपणे कुल आवक, पाछळनो वर्ष, आकरणी वर्ष अने छठ्ठू जोशू एमां निर्धारित कपातो। तो मित्रों आ वीडियो ने अंत सुधी निहाळजो जेथी करीने तमने पण परीक्षामां मदतरूप थाय। तो चलो आपणे वधु समय न लेता शुरुआत करिए आवकवेरा अधिनियम 1961 अने मूलभूत तत्वों विषय। तो आवकवेरो ए दरेक देशनी सरकार माटे आवकनुं एक महत्वनुं साधन बनी चूक्युं छे, कारण के तेना द्वारा राष्ट्रीय विकासनी अने संरक्षणनी जरूरियातोने पहोंची वळवा माटे वधारानां नाणां मेळवानी पूरती शक्यताओ रहेली छे। तो मित्रों जे सरकार चाले छे कोना ऊपर निर्भर होय छे, तो के आवक, एटले के आवक एटले केवी आवक, तो के वेरा आवक। वेरा आवकमांथी जे ते एना कर्मचारीओ छे, सरकारी कर्मचारीओ तेना एना पगार चूकवे छे, प्लस देशना विकासमां ए लोको ए पैसा खर्च करे छे, एटले आवक ऊपर करवेरा लादवानी रीत प्राचीन काळथी अमलमां छे। तेना पुरावा पूरता पुरावा केवा छे, तो के प्राप्त छे। तो आवकवेरो छे ए अत्यारनो नथी परंतु क्यारनो छे, तो के प्राचीन काळथी आनो अमल करेलो छे। करवेराना माध्यमथी सरकारने खूब ज मोटा प्रमाणमां आवक एटले के रेवेन्यू प्राप्त करवानी तक मळे छे, अने ते माटे व्यक्तिगत आवकवेरो, कॉर्पोरेशन टेक्स वगैरे प्रत्यक्ष करवेरा तथा कस्टम ड्यूटी, जकात मूल्य वर्धित वेरो वगैरे परोक्ष करवेरानो उपयोग थाय छे। तो आपणे देशमां केटला प्रकारना आपणे टेक्स वसूल करवामां आवे छे, तो के बे प्रकारना, एक प्रत्यक्ष अने बीजो परोक्ष। प्रत्यक्ष एटले के सीधे सीधो, एटले के व्यक्तिगत होय छे, एटले के व्यक्तिगत आवकवेरो होय छे, अने बीजो क्यो होय छे, तो के कॉर्पोरेशन टेक्स। त्यार पछी परोक्ष वेरो कोने कहेવાય, તો કે બીજા થ્રુ એટલે કે કસ્ટમ ડ્યુટી દ્વારા જકાત મૂલ્ય વૃદ્ધિત વેરો, આ બધા કેવા છે, તો કે પરોક્ષ વેરા, એટલે બીજા વ્યક્તિ દ્વારા કરવામાં આવતા વેરા। એટલે કરવેરા અને ખર્ચ અંગે વિશદ ચર્ચા કરતી વખતે કોટલિયો દ્વારા ભારત માટે ત્રણ મૂળભૂત સિદ્ધાંતો ઉપર ભાર મૂકાયો છે। તો મિત્રો જ્યારે કોટલિયાની ચર્ચા કરી હતી ત્યારે ત્રણ વસ્તુ ઉપર ખાસ શું મૂકવામાં આવ્યો હતો, તો કે ભાર મૂકાયો હતો। તો પહેલું છે કે કરવેરા લાદવાની શક્તિ કેવી હતી, તો કે મર્યાદિત છે। કરવેરા જે લાદવા છે, લાદવા એટલે કે કરવેરાનો જે નિયમો ઘડવાના છે અથવા તો કાયદા એના પસાર કરવાના છે, એ કેવા હોવા જોઈએ, તો કે શક્તિ એની મર્યાદિત હોવી જોઈએ। ત્યાર પછી બ, કરવેરા ખૂબ ભારે છે કે વધુ પડતા છે તેવી લાગણી ન થવી જોઈએ। તો જે કરવેરા ભરે છે, જેમ કે વ્યક્તિગત ભરે છે અથવા તો પરોક્ષ રીતે અથવા તો પ્રત્યક્ષ રીતે ભરે છે, એને કરવેરાનો ભાર લાગવો જોઈએ નહીં। ત્રીજું છે કે કરવેરામાં ક્રમશ વધારો કરવો જોઈએ। હા, અને કરવેરાના જે પર્સન્ટેજ છે એટલે કે ટકાવારી છે, એમાં શું થવું જોઈએ, તો કે વધારો થવો જોઈએ, પણ એ કઈ રીતના થવો જોઈએ, તો કે ધીમે ધીમે। એટલે કોટલિયાના મત મુજબ આવકની વસૂલાત અને ખર્ચનું માળખું એવી રીતે તૈયાર કરવું જોઈએ કે જેથી અર્થતંત્રની આવક પ્રાપ્તિની ક્ષમતામાં કાયમી વધારો શક્ય બને, અને કોટલિયાના સિદ્ધાંતને આધુનિક વિચારમાં ડ્યુપિટ લેફર ક્રૂ નામનું નામ આપ્યું છે, જે કરવેરાના કદ, દર અને એકત્રિત થનાર કરવેરાની આવક વચ્ચેનું સંબંધનું શું કરે છે, તો કે નિરૂપણ કરે છે। તો મિત્રો જે કોટલિયાના સિદ્ધાંત છે એનો અમલ કરી અને અત્યારના સમયમાં કરવેરા વસૂલ કરવામાં આવે છે, અને એ કરવેરા એટલે કે કયા વિચારધારામાં, તો કે ડ્યુપિટ લેફર ક્રૂ નામ એને નામ આપ્યું છે, તો મિત્રો યાદ રાખજો। અને આ બધા શું છે, તો કે કરવેરાનો દર અને એકત્રિત થનાર કરવેરા આવક વચ્ચેનું સંબંધનું શું કરે છે, તો કે નિરૂપણ કરે છે।
હવે આપણે જોશું આવક પર કરવેરાના હેતુ. તો આવક પર કરવેરા શા માટે નાખવામાં આવ્યા છે તેના વિશે આપણે ચર્ચા કરીશું. તો સામાન્ય જે પ્રવૃત્તિઓ માલ સામાનના વપરાશ અને સેવાઓ વધુ સારી રીતે સંતોષે છે તેમાં જ બજારમાં સ્પર્ધાત્મક પરિબળો વધુ સાધનોને આકર્ષી શકે છે. તો મિત્રો આપણે જોઈએ તો બજારમાં આપણે જે તે વસ્તુ માટે આકર્ષિત થતા હોય છે, જેમ કે કપડાં છે, કોઈ ખાણીપીણી છે, અથવા તો કોઈ આપણે સેવા છે, તો આ જે બધી વસ્તુ છે એ કેવી છે, તો કે માનવીની જરૂરિયાતની વસ્તુઓ છે. એટલે માનવીની જરૂરિયાતો આપણે ક્યાંથી, તો કે બજારમાં એ બધી વસ્તુ આપણે ક્યાં પ્રાપ્ત હોય છે, તો કે બજારમાં. એટલે આવા સાધનો આપણે શું કરતા હોય છે, તો કે આકર્ષિત કરતા હોય છે. ખાનગી સાહસના નિર્ણયમાં સરકારી હસ્તક્ષેપના અભાવને અભાવ મુક્ત બજારની નીતિ દર્શાવે છે. એટલે કે ખાનગી સાહસનો જો નિર્ણય લેવામાં આવે તો સરકારી હસ્તકનો શું આવે છે, તો કે એનો અભાવ મુક્ત બજારમાં જોવામાં આવે છે. એટલે ભારતમાં એટલે કે જો ખાનગી ઉપર જ આખું બજાર મૂકી દેવામાં આવે કે એના ઉપર સરકારનું કોઈ નિયંત્રણ જ ન હોય તો તેવા સંજોગોમાં બજાર કેવું બને છે, તો કે મુક્ત બજાર બને છે. પરંતુ આવી નીતિ પ્રવર્તમાન નથી, પરંતુ અત્યારે આવી કોઈ પરિસ્થિતિ નથી કે ખાનગી ઉપર પૂરેપૂરી એની જવાબદારી સોંપવામાં આવે. સરકારી હસ્તકને પરિણામે હવે વપરાશ કરવામાં સાધનોની વેચણી કે લોકો વચ્ચે આવકનું વિતરણ અને નિયંત્રિત કરવાનો પ્રયત્ન થાય છે. હવે કેવું છે, તો કે હવે કોઈ પણ બજાર હોય એ બજાર કોના અંડરમાં આવે છે, તો કે સરકારના. અને સરકારના કાયદાની હેઠળ રહી અને જે તે ખાનગી સાહસો પોતપોતાનું જે વપરાશ કરતી વસ્તુઓ છે એ સાધનોની વેચણી લોકો વચ્ચે આવકના પ્રમાણમાં, એટલે કે કોની આવક સારી છે, એટલે કે મધ્યમ વર્ગથી લઈ મિડલ વર્ગથી લઈ અને ધનિક વર્ગ સુધી તેની બજાર કિંમત નક્કી કરવામાં આવે છે એ નિયંત્રણો કોણ લાદે છે, તો કે સરકાર. આવી નીતિઓનો કરવેરા લાદવાની સત્તા એક પરિબળ ગણાય છે અને તેનો ઉપયોગ ફક્ત આવકની પૂર્ણ વેચણીથી જ નહીં પરંતુ અન્ય સામાજિક આર્થિક હેતુઓને પણ હાંસલ કરવામાં મદદરૂપ થાય છે. એટલે આવકવેરાથી મતલબ શું છે, કે એલું જ નહીં કે ફક્ત આવકની પૂર્ણ વેચણીથી, એટલે કે જેના કર્મચારીઓ છે એનો જ ફક્ત ખ્યાલ આપવામાં આવે, બાકીના જે દ્રષ્ટિએ આવક થાય છે, એટલે કે વધારાની આવક થાય છે, એ આવકમાંથી સામાજિક અને આર્થિક હેતુ પર હાંસલ કરવાના હોય છે. તો જોઈએ કરવેરાનો મૂળભૂત હેતુ સરકારી ખર્ચ માટે જરૂરી નાણાં ભંડોળ ઊભું કરવાનું છે. તો મિત્રો પહેલું છે કે કરવેરાનો મૂળભૂત એનો હેતુ શું હોય છે, તો કે સરકારી જે ખર્ચાઓ થાય છે એનું ભંડોળ ઊભું કરવાનું હોય છે. બીજું કરવેરા ના અન્ય હેતુઓ પણ છે, એટલે કે તેને લીધે માલ સામાન અને સેવાની કિંમત નિર્ધારણ ઉપર શું થાય છે, તો કે અસર થાય છે અને પરિણામે શેનું ઉત્પાદન કરવું અને કેટલી માત્રામાં કરવું તે નિયંત્રિત થાય છે. તો મિત્રો કરવેરા લાદવાથી શું થાય છે, તો કે કરવેરાના અન્ય હેતુ પણ છે કે એને લીધે કોઈ એવો માલ સામાન કે જેની કિંમત શું થાય છે, તો કે નિર્ધારણ થાય છે અને એને પરિણામે શું થાય છે, તો કેટલું ઉત્પાદન કરવું અને કેટલી માત્રામાં કરવું તેનું શું થાય છે, તો કે નિયંત્રણ થાય છે. ત્યાર પછી આપણે ક જોશું કે સમાજના ધનિક વર્ગ ઉપર વધુ કર લાદવાથી આવક અને સંપત્તિની વેચણીને લગતી અસમાનતા દૂર કરવાનો હેતુ પરિપૂર્ણ થાય છે. હવે કરવેરા લાદવાથી, વધુ કરવેરા લાદવાથી કોની, તો કે સમાજના જે ધનિક વર્ગ છે તેની આવક અને સંપત્તિનું શું થાય છે, તો કે વેચણીને લગતી અસમાનતા દૂર કરવાનો પરિપૂર્ણ શું થાય છે, તો કે એનો હેતુ છે. એટલે દેશના આર્થિક વિકાસ માટે કરવેરાનો એક મહત્ત્વના સાધન તરીકે ઉપયોગ થાય છે, જેના મુખ્ય હેતુઓ નીચે મુજબ ગણાવી શકાય. તો કે પહેલું, પ્રાપ્ય સસાધનો ઇષ્ટતમ ફાળવણી થાય, એટલે જે સાધનો પ્રાપ્ત હોય તેની ફાળવણી કેવી થવી જોઈએ, તો કે ઇષ્ટતમ. ત્યાર પછી બીજું છે, સરકારી આવક વધારી શકાય છે, એટલે કે સરકારની રાષ્ટ્રીય આવક છે એ કેમાં થાય, તો કે એની એમાં વધારો કરી શકાય. ત્રીજું છે, બચત તથા રોકાણને પ્રોત્સાહન પૂરું પાડી શકાય, એટલે જ્યાં બચત કરે છે અથવા તો રોકાણ કરે છે તેને શું કરી શકાય છે, તો એને પ્રોત્સાહન આપી શકાય છે. ત્યાર પછી ચોથું છે, આવક અને સંપત્તિની અસમાનતા ઘટાડી શકાય છે.
पांचमू है आर्थिक विकास ने वेग मिले, छठू है किंमत स्थिरता ने जाळवी शकाय, सातमू है नियंत्रण की कामगिरी में सुगमता रहे। तो अहीं सामान्य रीते आवकवेरा जेवा केन्द्रीय करवेरा प्रति प्रगतिशील गणाय छे, ज्यारे राज्य अने स्थानिक सत्ताओ के जे मोटा भागे वेचाण वेरो अने मिलकत वेरो पर आधार राखे छे ते विकासनी गति अटकावनारा मनाय छे। तो अहीं आपणे जोई शकीए के आवकवेरो छे ए केवो छे, तो के केन्द्रीय करवेरा प्रगतिशील गणाय छे अने राज्य अने स्थानिक, राज्य एटले के जे राज्य होय अथवा तो स्थानिक एटले के जे नगरपालिकानी जे सत्ताओ मोटा भागे कया वेचाणो होय छे, तो के केवा वेरा, तो के वेचाण वेरो अने मिलकत वेरो पर आधार राखे छे। एटले विकासनी गति केवी थाय छे, तो के अटकावनारा मनाय छे। तो मित्रों अहीं सुधी आपणे राखशुं, आवतीकाले बीजा भागमां मळशुं आपणे नवा विडियो साथे। तो विडियो केवो लाग्यो प्लीज़ कमेंट बॉक्समां जणावो, जो गमे तो लाइक करजो, अने जो तमे अमारी यूट्यूब चेनल पर नवा हो तो प्लीज़ आने सब्सक्राइब करो, जेथी करीने आवकवेराना तमाम वीडियो तमने प्राप्त थई शके अने तमने एनी नोटिफिकेशन मळी शके। तो थैंक यू, वीडियो जोवा बदल सौनो आभार।